ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમા ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય સીતાજીનું હરણ થાય છે રાવણ અને જટાયુ વચ્ચે યુદ્ધ થાય છે સીતાના વિરહમાં રામ વિલાપ કરે છે અને સી રામજી કહે છે કે ધરતી મારી સાસુ છે તેના તરફ જોઉં તો તે મને કહે કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ ન હતી તો પરણ્યો શું કામ આ વિલાપ કરતાં કરતાં આગળ વધે છે ત્યાં એ જટાયુને પડેલો જોવે છે જટાયુએ કહ્યું રાવણે મારી આ દશા કરી છે તે સીતાજીનું હરણ કરી ગયો છે ને તે દક્ષિણ દિશા તરફ ગયો છે જટાયુને જોતાં રામજી સ્ત્રી વિયોગનું દુઃખ ભૂલી ગયા છે દશરથ મહારાજને જટાયુ સાથે મૈત્રી હતી તેથી જટાયુને રામજી કાકા કહીને બોલાવતા બહુ વ્યાકુળ થયેલા રામજીએ ધીરજ રાખીને કહ્યું કાકા મારા માટે તમારી આ દશા થઈ તમે કહો તો તમારા શરીરને સારું બનાવી દો તમે શરીરને ધારણ કરી રાખો જટાયુએ ના પાડી છે કહ્યું છે મરતી વખતે જેનું નામ મુખમાંથી નીકળે તો અધમ પણ મુક્તિ પામે છે કે આપ મારા નેત્રોનો વિષય બની સામે ઊભા છો તો હે નાથ હું કંઈ કમીનાની પૂર્તિ માટે દેહને રાખું ઝાકર નામ મરત મુખ આવા અધમહું મુકુત હોય શ્રુતિ ગાવા સોમમ લોચન ગોચર આગે રાખ હું દેહ નાથ કીહી ખાંગે મારી એક જ ઈચ્છા છે અંતકાળે મને રામના દર્શન થાય તમારા દર્શન માટે મેં પ્રાણને રોકી રાખ્યા છે હવે ભલે મારા પ્રાણ જાય જટાયુએ રામજીની ગોદમાં માથું મૂકી દીધું હે રામ હે રામ કરતા જટાયુ ગીત દેહનો ત્યાગ કરે છે અને હરિના ધામમાં જાય છે યોગીઓ પણ જે ગતિ યાચે તે ઉત્તમ સારૂપ્ય ગતિ રામજી જટાયુને આપે છે જીવ ઈશ્વર સાથે સંબંધ જોડે છે ત્યારે તેનું મરણ નિશ્વર સુધારે છે જટાયુ ગીધ પક્ષી છે પક્ષીઓમાં ગીધને અધમ પક્ષી કહ્યું છે પણ શ્રીરામ સાથે સંબંધ બાંધીને જટાયુએ પોતાનું મરણ સુધાર્યું છે શ્રીરામની સેવા તારે છે જટાયુ જેવું હિન પક્ષી પણ શ્રીરામના સંપર્કથી મુક્તિને પામી શક્યું જટાયુના દેહનો અગ્નિ સંસ્કાર એક પુત્ર જેમ પિતાનો કરે તે પ્રમાણે કર્યો છે રામજી કેવો દયાળુ કોઈ થયો નથી અને એના જેવો દયાળુ કોઈ થવાનો નથી કોમલ ચિત્ત દિન દયાલા રઘુનાથ કૃપાલા માટે તો શિવજી પાર્વતીને કહે છે સુનહું ઉમા તે લોગ અભાગી હરિતજી હું હિ વિષય અનુરાગી પાર્વતી સાંભળો તે લોકો ખરેખર અભાગી છે કે જેઓ હરીને છોડીને વિષયો સાથે પ્રેમ કરે છે જટાયુનું મરણ સુધારીને શ્રીરામ આગળ વધ્યા છે ત્યાંથી પંપા સરોવરને કિનારે પ્રભુ સબરીના આશ્રમમાં પધાર્યા છે એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણમાં શબરીની કથા ખૂબ સુંદર રીતે વર્ણવી છે સબરીજીના ચરિત્રમાં એકનાથ મહારાજને સમાધિ લાગી ગઈ આ શબરી પૂર્વજન્મમાં રાજાની રાણી હતી તેણી ધનથી સેવા કરી શકે પણ તનથી સેવા કરી શકતી નથી સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે પણ શબરીજીને આ સુખ તુચ્છ લાગે છે મને મહારાણી બનાવી તે ખોટું થયું મારું જીવન બગડે છે હું કોઈ સંતની સેવા કરી શકતી નથી મહારાણી એક વખત પ્રયાગરાજ ગયા ત્યાં અનેક મહાત્માઓના દર્શન કર્યા ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છાથી કરી કે બીજા જન્મમાં મને સાચા સંતનો સત્સંગ થાય સંત સેવા કરવાની ઈચ્છાથી પ્રયાગમાં આત્મહત્યા કરી તે બીજા જન્મમાં એક ભીલને ત્યાં કન્યા રૂપે આવ્યા તે શબરીજી છે સંત સેવા કરવા શબરીજીએ જન્મ લીધો છે શબરી એ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે નાના હતા ત્યારથી પ્રભુમાં પ્રેમ છે શબરીનું લગ્ન નક્કી થયું પિતા મિજબાની માટે ત્રણસો બોકડા લાવ્યા છે શબરીએ કહ્યું મારા લગ્નમાં આટલી હિંસા થાય તો મારે લગ્ન કરવું નથી મધ્યરાત્રિએ શબરીએ ઘરનો ત્યાગ કરી દીધો પંપા સરોવરના કિમારે માતંગ ઋષિના આશ્રમમાં આવી ગયા છે હું ભીલકન્યા છું કદાચ ઋષિઓ મારી સેવાનો સ્વીકાર કરે ન કરે તેથી મારે ગુપ્ત રીતે સેવા કરવી છે દિવસે ઝાડ ઉપર બેસી રહે રાત્રે ઋષિઓ સુઈ જાય એટલે શબરીજી છૂપી રીતે મહાત્માઓની સેવા કરે આશ્રમની બુહારી કરે અને તાજા ફળ ફૂલ સેવા પૂજા માટે મૂકી આવે સત્કર્મની જાહેરાત કરવાથી પુણ્યનો નાશ થાય છે સેવા બતાવવા માટે ન કરવી સેવા ભગવાનજીને રાજી કરવા માટે કરવી શબરી ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા એ રસ્તામાં બુહારીની સેવા અંધારામાં ઉઠીને કરતા કોઈને ખબર પડતી નથી પરંતુ એક દિવસ તે પકડાઈ ગઈ હરિયો